ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। रावण पार्वती जी ने लईने भाग्यो अने रस्ता में श्री कृष्णए एमने रोक्यो। रावण ने पण कृष्णनी वात उपरथी मन में शंका पड़ी। माताजी नी इच्छा तो रावण साथे जवानी हती ज नहीं। शरीर माथी दुर्गंध निकली અને રાવણ ત્યાં ને ત્યાં માતાજીને પધરાવીને ભાગ્યો। પણ પ્રભુએ માતાજીની ત્યાં સ્થાપના કરી, તે દ્વૈપાયિની દેવી કહેવાય। ભાગવતના દશમ સ્કંદમાં વર્ણન આવે છે કે બળદેવજી આ દ્વૈપાયિની દેવીની પૂજા કરવા ગયા છે। દક્ષ બોલ્યો છે, શિવ સ્વૈરચારી છે અને ગુણહીન છે। પ્રકૃતિના કોઈ પણ ગુણ શિવજીમાં નહીં હોવાથી શિવ નિર્ગુણ બ્રહ્મ વિધિ નિષેધાતીત પરમાત્મા છે। શાસ્ત્રની પ્રવૃત્તિ, વિધિ નિષેધની પ્રવૃત્તિ અજ્ઞાની જીવ માટે છે, શિવજી માટે નથી। દક્ષ પ્રજાપતિ બોલ્યા છે, આજથી કોઈ યજ્ઞમાં બીજા દેવો સાથે શિવજીને આહુતિ આપવામાં આવશે નહીં। હવે જુઓ, શ્રીધર સ્વામીએ અર્થ આવો કર્યો, સર્વ દેવોની સાથે નહીં, શિવજી સર્વદેવોમાં શ્રેષ્ઠ હોવાથી મહાદેવ છે। ઇતર દેવો પહેલાં શિવજીને આહુતિ આપવામાં આવશે, અન્ય દેવોને આહુતિ આપ્યા પછી યજ્ઞમાં જેટલું વધે તેટલું સમાપ્તિમાં શિવજીને અર્પણ કરવામાં આવશે। યજ્ઞમાં જે વધે તેના માલિક શિવજી છે। શિવપુરાણમાં એક કથા છે, શંકર પાર્વતીનું લગ્ન થતું હતું। લગ્ન વખતે ત્રણ પેઢીનું વર્ણન કરવાનું હોય છે। શિવજીને પૂછવામાં આવ્યું, તમારા પિતાનું નામ બતાવો। શિવજી વિચારમાં પડી ગયા, મારો પિતા કોણ? રુદ્રનો જન્મ છે, મહારુદ્ર શિવનો જન્મ નથી। રુદ્ર ભગવાનનો તામસ અવતાર છે। નારદજીએ શિવજીને કહ્યું, બોલી દો, તમારા પિતા બ્રહ્મા છે। શિવજી કહે, બ્રહ્મા। પછી પૂછવામાં આવે છે, દાદા કોણ? વિષ્ણુ દાદા છે। પરદાદા કોણ? ત્રણ પુરુષોનું નામ લેવું પડે, હવે કોનું નામ દેવું? શિવજી બોલ્યા છે, હું જ સૌનો પરદાદો છું। જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, શિવજી મહાદેવ છે। સુતજી વર્ણન કરે છે, રાજન દક્ષ પ્રજાપતિએ ખૂબ નિંદા કરી છે, પણ શિવજી શાંતિથી સાંભળે છે। શિવજીના મસ્તકમાં જ્ઞાનરૂપી ગંગા હતી, એટલે નિંદા સાંભળી છતાં સહન કરી લીધી। શંકરના મસ્તકમાં જ્ઞાન ગંગા રહેલી છે, કૃષ્ણના ચરણમાં જ્ઞાન ગંગા છે, એટલે શિશુપાળની નિંદા સહન કરે છે। પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં જે સહન કરે એને જ ધન્ય છે અને એ જ મહાપુરુષ છે। જેના માથે જ્ઞાનગંગા હોય તે જ નિંદા સહન કરી શકે। નિંદા સહન કરવી મુશ્કેલ છે, નિંદા સહન કરશો તો જ જીવનમાં આગળ વધશો। કલહ વધારે એ સાચો વૈષ્ણવ નથી, એટલે શિવજી એક શબ્દ પણ સભામાં બોલતા નથી। તે સભામાં નંદિકેશ્વર વિરાજેલા હતા, નંદિકેશ્વરથી આ સહન થયું નહીં। નંદિકેશ્વરે દક્ષને ત્રણ શાપ આપ્યા છે, જે મુખથી નિંદા કરી છે તે તારું માથું તૂટી જશે, તને બકરાનું માથું ચોંટાડવામાં આવશે, તને કોઈ દિવસ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે નહીં। યાદ રાખવા જેવું છે, શિવ કૃપાથી બ્રહ્મ વિદ્યા મળે છે, શિવ કૃપાથી કૃષ્ણ ભક્તિ મળે છે અને શિવ કૃપાથી મુક્તિ મળે છે। હરિ ઓમ।